फ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ। આજે આપણે બનાવીશું રાજકોટ જિલ્લાના મૈકા ગામના પ્રખ્યાત ગ્રીન પુડલા। આ પુડલાને ઘરે બનાવવા ખૂબ જ આસાન છે। આ એટલા હેલ્ધી અને એકદમ ટેસ્ટી પુડલા બને છે કે નાનાથી લઈ અને મોટા સુધીના બધા લોકોને આનો સ્વાદ ભાવે છે। તો ચાલો જોઈ લઈએ ગ્રીન પુડલાની રેસીપી। રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો। તો હવે સૌથી પહેલાં ગ્રીન પુડલા બનાવવા માટે આપણે એનું બેટર તૈયાર કરીશું। તો એના માટે આપણે એક બોલમાં 2 કપ ચણાનો લોટ લેશું। આટલી ક્વોન્ટિટીથી 4 મોટી સાઇઝના પુડલા બનીને તૈયાર થશે। હવે 2 કપ ચણાના લોટની સામે આપણે 2 ટેબલસ્પૂન જેટલો ઝીણો રવો ઉમેરીશું। રવાથી બહારનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને અંદરથી પુડલા એકદમ સોફ્ટ બનશે। તમારે રવો ના ઉમેરવો હોય તો એમનેમ પણ પુડલા બનાવી શકાય। હવે આમાં આપણે 1/2 કપ ઝીણી સમારેલી પાલક ઉમેરીશું, 1/2 કપ ઝીણી સમારેલી મેથી અને 1/2 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે। અહીંયા મેં કોથમીર, પાલક અને મેથી ત્રણેયનું પ્રમાણ એક સરખું લીધું છે। ત્યારબાદ આમાં આપણે 1/4 કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લેશું અને 1/4 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે। અહીંયા આ ગ્રીન પુડલા બનાવીએ છીએ તો બને તો બધી વસ્તુને લીલી જ લેવાની, ડુંગળી, લસણ એ બધું લીલું જ લેવાનું। હવે આમાં આપણે 2 મોટી સાઇઝના ઝીણા સમારેલા મરચાં લેશું। અત્યારે મેં મરચાંને બી કાઢી અને ઝીણા સમારી લીધા છે। તમારે થોડું તીખું ખાવું હોય તો બી સાથે પણ મરચાંને ક્રશ કરીને ઉમેરી શકાય અને 1 ટેબલસ્પૂન જેટલું ઝીણું સમારેલું આદું લેશું। ત્યારબાદ આમાં આપણે મસાલા કરી લઈએ તો 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું। ચાટ મસાલો જરૂરથી ઉમેરજો, પુડલામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટીસ્પૂનમાં થોડી ઓછી હળદર ઉમેરી દેશું। ત્યારબાદ આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। મેં અત્યારે 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે અને હવે આને આપણે પહેલાં થોડા મસાલા અને ભાજીને કોરા મિક્સ કરી લઈએ અને પછી થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને આનું આપણે બેટર બનાવી લેશું। આટલું બેટર બનાવવામાં તમારે અહીંયા 1 કપ જેટલું પાણી જોઈશે, પણ એકદમ થોડું થોડું કરી પાણી ઉમેરતા જવાનું અને બેટર બનાવી લેવાનું છે। અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર પતલું ના થઈ જાય। તો બિલકુલ આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આપણે બેટરને બનાવી લેશું। આ પુડલાને તમે હાથથી સ્પ્રેડ કરી શકો એવું તમારે બેટર બનાવવાનું છે। તો અહીંયા આપણું ખૂબ જ સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, બિલકુલ તમારે આ રીતનું થીક બેટર રાખવાનું છે। હવે આપણે આ બેટરમાંથી પુડલા બનાવીશું। આ બેટરને તમારા ટેસ્ટ પ્રમાણે તમે એકવાર ટેસ્ટ કરી લેજો। આદું મરચાં કે સોલ્ટ તમારે વધારવું હોય તો વધારી શકાય। હવે એક પેનમાં આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું અને તેલને ખૂબ સારી રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દેશું। પહેલીવાર તમે જ્યારે પુડલું બનાવતા હોય ત્યારે તેલ થોડું વધારે રાખવાનું। તો આ રીતે બધી બાજુ તેલને સારી રીતે સ્પ્રેડ કર્યા પછી હવે આપણે બેટરને આ તવા પર ઉમેરીશું। અહીંયા તમારે તવાને એકદમ સરસ ગરમ કરી લેવાનો અને ગેસની ફ્લેમને સ્લો કરી 2 મોટા ચમચા જેટલું બેટર ઉમેરવાનું। એકદમ મોટી સાઇઝના આ પુડલા હોય છે અને સહેજ આપણા નોર્મલ પુડલા કરતાં જાડા હોય છે। તમારે જેટલા જાડા કે પતલા પુડલા રાખવા હોય એ પ્રમાણે તમારે રાખી શકાય। અહીંયા મેં પુડલાને ખૂબ સારી રીતે સ્પ્રેડ કરી દીધું છે। હવે આપણે ઉપરની સાઇડ અને પુડલાની સાઇડ પર થોડું તેલ લગાવીશું। અહીંયા તેલ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। આ રીતે ઉપરની સાઈડ થોડો કલર પુડલાનો ચેન્જ થાય પછી તમારે એકદમ હળવા હાથે પુડલાની સાઈડને ચેન્જ કરવાની। પુડલા એકદમ આસાનીથી નીચેથી અલગ થઈ જશે તવા પરથી। તો આ રીતે આપણે પુડલાની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ સરસ પુડલું કૂક થાય ત્યાં સુધી થવા દેશું। આ પુડલાને ચડતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે। 3 થી 4 મિનિટમાં બંને બાજુથી પુડલું ખૂબ જ સારી રીતે શેકાઈ જશે અને નીચેની સાઈડથી એકદમ સારી રીતે પુડલું અલગ થઈ જાય અને લાઇટ નીચેની સાઈડ ડિઝાઇન આવે ત્યાં સુધી આને તમારે થવા દેવાનું છે। તમે જોઈ શકો છો નીચેની સાઈડથી ખૂબ જ સરસ આપણું પુડલું થઈ ગયું છે। આ રીતે લાઇટ ડિઝાઇન આવે મતલબ આપણું પુડલું પરફેક્ટ તૈયાર છે। તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ઉપરથી પુડલું ક્રિસ્પી દેખાય છે
અને આ ખાવામાં અંદરથી એટલું જ સોફ્ટ બને છે અને આમાં આપણે ચાટ મસાલો ઉમેરેલો છે તો આનો ટેસ્ટ બાળકોને પણ ખૂબ જ ભાવશે। તો આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણું પુડલું બની ગયું છે। તો બિલકુલ આ જ પ્રમાણે આપણે બાકીના પુડલા પણ બનાવી લેશું। તો એ જ રીતે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની, તવા પર એકવાર ટીશ્યુ પેપર ફેરવી દેજો, ત્યારબાદ થોડું તવા પર તેલ લગાવી દેશું અને તેલને બધી બાજુ સારી રીતે સ્પ્રેડ કરી અને આપણે બેટર ઉમેરી દેશું। મેં જેમ તમને કહ્યું એમ તમને પુડલું જાડું ભાવતું હોય તો થોડું જાડું રાખી શકાય અને પતલા ભાવતા હોય તો પતલા પણ આ પુડલાને બનાવી શકાય, પણ ઓરિજિનલ જે પુડલા મળતા હોય છે એ થોડા નોર્મલ પુડલા કરતાં જાડા હોય છે। તો આ રીતે બે મોટા ચમચા જેટલું બેટર ઉમેરી એને સારી રીતે સ્પ્રેડ કરી દેશું અને એને લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ કૂક થવા દેશું। તો અહીંયા આપણા આ ગ્રીન પુડલા બનીને બિલકુલ તૈયાર છે। આટલી ક્વોન્ટિટીથી મેં જેમ તમને પહેલાં કહ્યું એમ ચાર મોટી સાઇઝના પુડલા બને છે। તો તમે આ પુડલાને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આ સિવાય તમે બીજા કયા પુડલા બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો। ગ્રીન પુડલાની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।